વિદ્યાર્થી જ્યાં શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગનો મામલો. આગની ઘટનાને શાળાએ વાલીઓ અને ફાયર વિભાગથી છુપાવી હોવાની જાણકારી મળી રહી છે. વાલી અને ડીઈઓની ટીમ ઘટના સ્થળ પર પહોંચતા શાળાએ પોતાની ભૂલ સ્વીકારી. આગની ઘટનાના એક દિવસ બાદ શાળાએ આગ લાગી હોવાનું સ્વીકાર્યું છે. અગાઉ શાળાએ આ વાત છુપાવી હતી વાલીઓથી અને ડીઈઓથી કે શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ પણ લાગી હતી. શાંતિ એશિયાટિક સ્કૂલે આગ લાગી હોવાનું આખરે હવે સ્વીકાર કર્યો છે. ગઈકાલે શાળામાં આગ લાગી જ ન હોવાનું પહેલા તો તરકટ રચ્યું અને ત્યારબાદ જ્યારે ડીઈઓની ટીમ પહોંચી ત્યારે વાતને સ્વીકારી કે હા કાલે આગ લાગી હતી પરંતુ સ્થિતિ કાબૂમાં હતી. सब टीचर को हर साल तीन बार ये ट्रेनिंग मिलती है टू यू नो हाउ टू इफ द सिचुएशन अकर हाउ यू कैन रेस्क्यू द किड्स. सारे बच्चे आराम से बाहर आ गए. सबको हमने बोला हाउ टू कवर योर गियर, हाउ टू गो. सब बच्चे आराम से बाहर आए. नोबडी वाज इंजर्ड. और ऐसी सिचुएशन में बच्चों को गार्डन नहीं लाया जाता. हम सब बच्चों को ओपन स्पेस में लाए और हमने सबने आराम से डिस्पर्सल किया. Nobody was hurt. Nothing happened. ये सब हुआ. इसके बाद why we don't put the official message? Because we don't want to create a panic situation at that time. That's the wrong thing. That is agree. मैं वही बोल रही हूँ. ये एक गलती हो गई सर. ये एक गलती होगी. मैं ना नहीं बोल रही हूँ सर. ये एक गलती हो गई. સવાલ અનેક ઉઠી રહ્યા છે. જ્યારે શાળામાં આગ લાગે આ તો સારી વાત છે કે કોઈ જાનહાની નથી થઈ, પરંતુ જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો શું? કારણ કે શાળાએ આ વાત છુપાવી હતી વાલીઓથી ડીઈઓથી પણ. વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ. નરેન્દ્ર, શાળાએ આ આગ લાગવાની આવી ગંભીર બાબત છુપાવી શા માટે પડે? જે શાળામાં બાળકોને જીવન મૂલ્યો શીખવવામાં આવતા હોય છે ને એમાં એમને સ્પષ્ટ શીખવવામાં આવતું હોય છે કે હંમેશા સત્ય બોલવું, પરંતુ જ્યારે શાળા પર આવ્યું ત્યારે એ શાળા સત્ય છુપાવતી જોવા મળી. વાત છે શેલા વિસ્તારમાં આવેલ શાંતિ એશિયાટિક સ્કૂલની, કે જ્યાં ગઈકાલે સમગ્ર ઘટના બની હતી. ત્યારબાદ શાળા સંચાલકો દ્વારા આ ઘટનાને છુપાવવામાં આવી હતી અને મોકડ્રીલ હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે વાલીઓ અહીંયા પહોંચ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના તમામ વાલીઓ સંચાલકો સાથે સતત વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડીઓની ટીમ અહીંયા પહોંચી અને ત્યારબાદ શાળા સંચાલકોએ એ સ્વીકાર કર્યો છે કે હા, આગ લાગી હતી અને આખરે એ સત્ય ખરાતમાં બહાર આવ્યું છે. જે સ્ટુડન્ટ છે કે જેઓ ગઈકાલે આગ લાગી ત્યારે હાજર હતા એમની સાથે વાતચીત કરીએ. ક્યાં કુછ હુઆ થા કલ? કલ 3 એસી સેટઅપ 3rd ફ્લોર પે 7 પે ફૂટ ગયે થે ઓર હમ લોકો ધુઆસા ભોગ ગયા થા ઓર હમ લોકો નીચે ગ્રાઉન્ડ ફ્લોર પે લે ગયે થે ઓર મેમ ઓર બચ્ચે થોડે બહોત બેહોશ ભી હો ગયે થે સ્ટેર્સ મે ગિર ભી ગયે થે ઓર ઓર મે હમ લોકો યહાં પે પૂરા બ્લેક બ્લેક હો ગયા થા દીવાલ ઓર મે હમ લોકો કુછ બોલ નહીં રહે થે કુછ સેન્સિબિલિટી નહીં લીધી. મેમ મમ્મી કો ભી નહીં બતા થા. મેને અપની મમ્મી કો ખુદ જાકે ઘર જાકે બતાયા. મેસેજ મેસેજ કુછ નહીં આયા થા. જબ મે ઘર ગઈ 2 ઘંટે બાદ લેટ મેસેજ આયા ઓર વો ભી પૂરા ઇન્ફોર્મેશન ઉન્હોને નહીં દિયા થા. ફેસિલિટીઝ એસી પાણી કુછ નહીં હૈ. એસી મે હમાર ઇતના ધીમા ચલતા હૈ. વોશરૂમ એકદમ ક્લીન નહીં હોતા. પાણી ભી ના ઠંડા ઓર ઉસમે સે કેમિકલ્સ ઓર સબ નિકલતે. મેને ખુદ ને પિયા. મે કો અચ્છા નહીં લગા. મેડમ, જીવન મૂલ્યો શીખવવામાં આવતા હોય છે બાળકોને, પરંતુ આ રીતના એક રીતના ચાહે એમની સુરક્ષાની વાત હોય અથવા તો એક દાખલો બેસાડવાની વાત હોય, શાળા પોતે ખોટું બોલી રહી છે અને સત્ય છુપાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો. આજે શું કઈ બન્યું છે? આપે વાત કરી ત્યારે સંચાલકો શું કહી રહ્યા હતા? સંચાલકો કોઈ ભી વાત એક્સેપ્ટ કરતા જ નથી. અમારા કિડ્સનું તો આ ફર્સ્ટ યર અહીંયા છે અમદાવાદમાં અને આ પહેલી જ સ્કૂલ એમની અહીંયા છે. આની પહેલા બી જે બે સ્કૂલોમાં હતા ત્યાં બી મોક ડ્રીલો થતી તો સ્કૂલવાળા પહેલાં જ ઇન્ફોર્મ કરી દેતા કે હા, મોક ડ્રીલ થવાની છે કાલે, ગઈકાલે આવતીકાલે મોક ડ્રીલ થવાની છે. અહીંયા એવું કોઈ જ ઇન્ફોર્મેશન આપેલી નથી અને ઉપરથી અત્યારે જે બી કોઈ પેરેન્ટ્સ પૂછે છે તો આ લોકો એક્સેપ્ટ કરતા જ નથી કે અમારી કોઈ ફોલ્ટ છે. બસ એવું જ કહે છે કે આ મોક ડ્રીલ હતી. મોક ડ્રીલ હોય તો એટલીસ્ટ તમારે ચિલ્ડ્રનને તો ઇન્ફોર્મ કરવું જોઈએ ને. એટલીસ્ટ દે શુડ બી અવેર. અત્યારે એમને સ્વીકાર કર્યો છે કે હા, આગ લાગી હતી, ઇલેક્ટ્રિક મતલબ શોર્ટ સર્કિટ થઈ હતી. એક પેરેન્ટ્સ તરીકે આપ કેટલા ચિંતિત છો જ્યારે શાળા જ આ પ્રકારનું એક ઉદાહરણ સેટ કરી રહી છે? એ લોકો અત્યારે એક્સેપ્ટ કરે છે, બટ એમને કાલે એક્સેપ્ટ કરવા જેવું હતું ને અમને સાચા ટાઈમે ઇન્ફોર્મ કરવા જેવું હતું કે આ વસ્તુ બની છે. જેમ મણિનગરમાં થયું આ વસ્તુ બની હતી, એ લોકો ઇન્ફોર્મ કર્યું અને 2 દિવસની રજા રાખી રિપેર કામ કરવા માટે. એમણે એવું કર્યું હોત તો અમે એમને સપોર્ટ કરે કે હા, તમે રિપેર કરો, 2 દિવસની રજા રાખો. પણ એ ઇન્ફોર્મ નથી કરતા, ડિનાય કરે છે કે કશું જ નથી થયું. હવે આ વોલ ડેમેજ થયું અને બીજા દિવસે છોકરું આવે અને વોલ પડે તો શું થાય? એમને 2 દિવસનો ટાઈમ આપો, રજા રાખો, અમે બી સપોર્ટ કરીશું. સાચું બોલે તો અમે અમારા છોકરાને હેરાન કરવા નથી માંગતા, પણ આવું ખોટું બોલે તો અમારે જાતે જોવા આવું જ પડે. પછી
સ્વાભાવિક છે, કેમ કે છોકરું ડેન્જરમાં જાય. એટલે મેઇન મુદ્દો એ છે કે એમને અમારી જોડે સાચી હકીકત બતાવવી જોઈએ, શેર કરવી જોઈએ કાલે. અને કેવું છે કે બે દિવસની રજા રાખીશું, રિપેર કામ કરાવીશું, તો અમે બી શાંતિથી એક્સેપ્ટ કરીએ. તો પેરેન્ટ્સ શું ઈચ્છી રહ્યા છે? સર એકચ્યુઅલી કેસા હૈ, આજ યે 40 બચ્ચો કી સ્ટ્રેન્થ હૈ એક ક્લાસ મેં. આપ અગર યે ડોર દેખેંગે, ઇટ ઇઝ ઇનફ ફોર રેસ્ક્યુ. કોઈ ભી એક્ઝિટ પ્લાન નહીં હૈ ઇમરજન્સી કા. 40 બચ્ચે એસે હી રસ કરકે આજ હમ ઇતના સા ક્રાઉડ યહાં પે ઇતના સફોકેશન હો રહા હૈ, તો ઇતને સારે બચ્ચો કા ક્યા હાલ હો રહા હોગા. દૂસરા, કલ સે હમ 4 સ્ટોરીઝ સુન ચુકે હૈ. હમારે બચ્ચો કો બોલા ગયા કી કિચન મેં કુછ સ્પાર્ક હુઆ થા. ફિર જે છે, આપ જોઈ રહ્યા છો કે જે જગ્યાએ આગ લાગી હતી એ આ જગ્યા છે, એવો દાવો વાલીઓ કરી રહ્યા છે. અને ત્યારબાદ એકાએક તમામ જે બાળકો હતા એમને દૂર ખસેડવામાં આવ્યા હતા, અને વાલીઓને અને આ સિવાય સાથે તમામ જે લોકો છે એમને એવું જણાવવામાં આવ્યું હતું, ના માત્ર વાલીઓને પરંતુ ડીઓની ટીમ ગઈકાલે જ્યારે પહોંચી હતી એમની સાથે વાતચીત થઈ હતી, એમાં પણ શાળા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ મોક ડ્રિલ હતી, આગની ઘટના બની જ નથી. આ સિવાય ફાયર વિભાગને પણ આ જ પ્રકારનું એમને જણાવ્યું હતું કે મોક ડ્રિલ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે આજે વાલીઓ એકાએક ખૂબ મોટા પ્રમાણમાં શાળા પર પહોંચ્યા છે ત્યારે એટલીસ્ટ તેઓ એ બાબતનો સ્વીકાર કરતા જોવા મળી રહ્યા છે કે હા, શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ આ સંદર્ભની અંદર શાળા સામે જરૂરથી કાર્યવાહી કરશે, પરંતુ શાળા કેવી રીતના વર્તી રહી છે એના પર પણ પ્રશ્નો ઊભા થતા જોવા મળી રહ્યા છે. જી જી નરેન્દ્ર, આભાર આપનો. એક શાળામાં જ્યાં એક વર્ગમાં 40 જેટલા વિદ્યાર્થીઓ હોય તેમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગે છે, અને શાળાને એટલું પણ નથી સમજાતું કે આ જવાબદારી શાળાની છે કે વાલીઓને જાણ કરવામાં આવે. ઉલટાનું શાંતિ એશિયાટિક શાળાના સંચાલકો અને શિક્ષકો તો એવું કહે છે કે આ તો ફક્ત મોક ડ્રિલ હતી. જ્યારે શાળાએ આગ ન લાગી હોવાનો દાવો કર્યો, એક દિવસ પહેલાં દાવો કર્યો, ત્યારે એક વિદ્યાર્થીના જાગૃત વાલીએ શાળાને એક શિક્ષક સાથે આ અંગે સવાલ કરતા શિક્ષક કોઈ જવાબ આપવા તૈયાર ન હતા. હેલો, હા મેમ, એ બચ્ચે બોલ રહે થે કે એસી મેં સે કુછ હુઆ થા ઓર વોટર સ્પ્રિંકલ ભી ચાલુ હો ગયે થે, તો બચ્ચે તો ઝૂઠ નહીં બોલેંગે ના મેમ? અગર આપ આપકી સ્કૂલ કે બચાવ કે લિયે હમે આન્સર દે રહે કે હમ સિખાને કે લિયે, તો આપકી આપ લોગોને પહેલે બચ્ચો કો બોલના ચાહિયે ના કે હમ આપકો એ સમજાને વાલે હે, તો આપ ઘબરાના મત, ડરાના મત. એટલે આપ કિસકો ઉલ્લુ બના રહે, પેરેન્ટ્સ કો ઉલ્લુ બના રહે યા ખુદ કો ઉલ્લુ બના રહે આપ લોગ? મેમ, મેં આપકે બચ્ચે કા નામ જાન. હા, રાજુન શોર કૃષિકા બા રમન મેં થે, ઓર મેરે દોનો બચ્ચે પીછે છૂટે હુએ થે, મેરા બચ્ચા અભી ભી ઘબરાયા હુઆ હૈ. ઉસકા આન્સર આપ કોણ દેગા મુજે? આપ દેગે, દેવલ મેમ દેગે, યા આપકે પ્રિન્સિપલ દેગે? ઓર મેં આપસે ઓર દેવલ મેમ સે મિલના નહીં ચાહતી હું, મેં સુબહ 9 બજે આવ જાઉંગી, ઓર મેને જો લીગલી એક્શન લે લિયે ના આપકે સ્કૂલ કે તરફ સે, તો આપકો ભી પતા હૈ કે સ્કૂલ કા હાલ ક્યા હોને વાલા હૈ. ગ્રેડ 3 મેં યા ગ્રેડ 2 મેમ? ગ્રેડ 2 મેં હૈ. ઠીક હૈ, આપ લોગ આપકી બાત છુપાને કે લિયે આપ હમે યે આન્સર દે રહે, ના મેરે બચ્ચે છોટે હૈ, ના વો ઝૂલા ઝૂલતે હૈ, કોઈ ઇનકો ઇતના ભી પતા નહીં ચલતા હૈ કે ક્યા હો રહા હૈ સ્કૂલ મેં. ઠીક હૈ, આપ લોગો કી ક્યા મેરે બચ્ચે કા આઈડી ભી નહીં આયા હૈ, આઈ કાર્ડ ભી નહીં હૈ દોનો કા, તો આપ લોગ યે સમજા રહે થે તો કે આઈ કાર્ડ છૂટ જાતે હૈ મેરે બચ્ચે પાગલ હૈ એસા? મેમ, ઉનકા ડાન્સ ક્લાસ હૈ તો વો બેઝમેન્ટ મેં. હા, બેઝમેન્ટ મેં. તો વો જગ્યા હૈ બેઝમેન્ટ મેં ડાન્સ ક્લાસ રખને કી? મેમ, વો તો મેનેજમેન્ટ ડિસાઈડ કરતા હૈ. હા, તો વો મેનેજમેન્ટ સે હી મેં, આપ હની મેમ બોલ દેના કે મેરા પર્સનલી નામ લેકે બોલના કે રમન મેં રાજવંશી પરમાર ઓર કૃષિકા બાકે પરમાર હૈ, વો પેરેન્ટ્સ સુબહ 9 બજે આને વાલા હૈ, આપ જીતને લોગો કે ભી બેઠાના ચાહતે ના મેરે સામને બિઠા દેના, મેં લીગલી એક્શન લુંગી ક્યુંકિ મેરે ફાધર ઇન લો સીબીઆઈ મેં હૈ, મેં આપ લોગો કે સ્કૂલ વાલો કો વો નહીં છોડુંગી, વો બાત અભી પક્કા હૈ. ઠીક હૈ, આપ લોગ અભી બોલના હૈ તો અભી બોલ દેના. ઠીક. તો શાળામાં હોબાળા બાદ આખરે શાળાએ સ્વીકાર્યું કે હા, આગ લાગી હતી.